દાદાનગર હવેલી રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ દ્વારા વિવિધ મુદ્દાઓ સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દાદાનગર હવેલી રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ દ્વારા આંબોલી પંચાયતના ખડોલી ગામે જે સેલવાસ પાલિકાનું ખરાબ કચરો નાખવામાં આવે છે એના સંદર્ભે અને સ્થાનિક આદિવાસી સમાજના લોકોને ખાનગી અને સરકારી ક્ષેત્રમાં નોકરી રોજગારની સમસ્યાના સંદર્ભમાં સાથે જંગલ જમીન અને ફોરેસ્ટ પ્લોટ આદિવાસી સમાજના લોકોના નામ પર કરવા એનો 7/12 ઉતારો તાત્કાલિક આપવામાં આવે એવા મુદ્દાઓ અંગે બુધવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર દાદરનગર હવેલી બાહુલ્ય આદિવાસી પ્રદેશમાં આદિવાસીઓને વિશેષ અધિકારથી બહાલ કરવામાં આવ્યા છે. જે અધિકારનો જોતા દાનહમાં આદિવાસીને સંવિધાન મુજબ 244(1), 244(2) અધિકાર છે એનાથી પ્રમાણિત થાય છે. ઉપર જે લખેલ વિષયોના સમાધાન અધિકાર પ્રથમ આદિવાસીઓને આપવામાં આવે છે. જે કાનૂન મુજબ અધિકાર પ્રાવધાન કર્યા છે એનું પાલન કરવામાં આવે, અમારી સમસ્યાનું સમાધાન કરવામાં આવે. બીજું એ કે આંબોલી પંચાયતના ખડોલી ગામે સેલવાસ નગરપાલિકા દ્વારા ખરાબ કચરા સંદર્ભે આપને જણાવ્યું કે જો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ જે સેલવાસ પાલિકાનો કચરો ખડોલીમાં નાખવામાં આવે છે જેના કારણે ઘણી સમસ્યા અને તકલીફોનો સામનો કરવો પડે છે. જાનોર અને આદિવાસી સમાજના ગામમાં રહેતા લોકો ઘણી બીમારીનો ભોગ બની રહ્યા છે. એના વિરોધમાં અગાઉ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. એના કારણે દાનહ પ્રશાસને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ આ કચરો નાખવાનું કામ ચાલુ જ છે તો એમાં પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આ કચરો બીજી જગ્યા પર નાખવાનો બંદોબસ્ત કરવામાં આવે. આપના પ્રશાસને વેસ્ટેજ કચરો ફેંકવા જે જગ્યા ખડોલી ગામમાં કર્યા છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. લોકો જે ખડોલીમાં કચરા પેટીનો મેટર છે 25 વર્ષથી ચાલે છે, વચ્ચે બંધ થઈ ગયેલો, પછી ફરીથી પ્રશાસન અહીંયા આવીને અમને જોર જબરજસ્તી કરીને લાઠીચાર્જ કરીને ને નાખીને ગયા. તો અમારા પાસે 4 મહિનાનો સમય માંગેલો હતો, તો 4 મહિનાનો અમે લોકોએ સમય આપેલો હતો, તો 4 મહિનાની જગ્યાએ આજે 6 મહિના થઈ ગયા છે, પણ હજુ સુધી તેના માટે કોઈ ત્યાં આવીને ઊભું નહીં રહ્યું. એટલે આજે અમારો છે ને પોલિટિક્સ પરથી બધાનો અમારો વિશ્વાસ ઉઠી ગયો છે, પોલિટિક્સ પાર્ટીઓ પરથી. એટલે અમે લોકોએ આ લડાઈ પોતે લડવાનું નક્કી કર્યું છે ને સંગઠનના માધ્યમથી, રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદના માધ્યમથી અમે લોકો આ મોરચો ઉઠાવ્યો છે ને આ કામ કરવા માટે અમે આજે કલેક્ટર સાહેબ પાસે આવેલા હતા ને એમને અમે લોકોએ એક આવેદનપત્ર આપેલું છે, એમને એક અરજી કરેલી છે કે અમારા પ્રોબ્લેમ જે છે કચરાપેટીનું મેટર તે જલ્દી સોલ્વ કરો ને અમને જે બી નુકસાન થાય તેનાથી અમને રાહત મળે એમ. તો કલેક્ટર સાહેબે અમને કીધું છે કે 15 જુલાઈએ તમારે આવવાનું ને અમે લોકોએ ટેન્ડર બહાર પાડેલો છે તે જો ફાઇનલ થઈ જાય તો 15 જુલાઈ પછી અમે તમને જણાવશું કે કેટલા દિવસ હજુ અમને ત્યાંથી કચરો બીજી જગ્યાએ નાખવા માટે ટાઈમ લાગશે એમ. તો એ લોકોએ બીજી જગ્યા નક્કી કરેલી છે તે જગ્યાએ પછી એ લોકો કચરો લઈ જશે, પણ 15 જુલાઈ પછી કલેક્ટર સાહેબ અમને જવાબ આપવાના છે. તો 15 જુલાઈ અમે આવશું, ફરીથી કલેક્ટર સાહેબને પૂછશું ને તે પણ જવાબ જે પણ આપશે તે અમે પછી આગળ નિર્ણય લેશું. એના માટે પછી અમને કંઈ બી કરવા પડે પણ કચરાપેટી તમે બંધ કરશો જ. 15 જુલાઈ પછી પણ કચરો ત્યાં નાખાશે તો કલેક્ટર સાહેબ અમને જે બી કહેશે તે અમે વિચાર કરશું ને તેના પરથી કંઈ જે બી રસ્તો નીકળશે તે અમે રસ્તો કાઢશું. આજ અમને જો મહિલા જ્યાદાતર આ જઈએ સબકો પતા હૈ કે ભારત દેશમાં અભિયાન ચાલ રહા હૈ સ્વચ્છ અભિયાન, ઠીક હૈ. અભી સ્વચ્છતા અભિયાન ચલને કે બાવજૂદ ભી અગર ખડોલી જૈસે જો નગર હવેલી કા ગાંવ હૈ વહાં પે અગર ઇતના કચરા ડાલા જાતા હૈ, ઠીક હૈ, શહેર કા કચરા ગાંવ મેં ડાલા જાતા હૈ. હમ ચાહતે હૈ કે ગાંવ ગાંવ ભી સુરક્ષિત હો, શહેર ભી સુરક્ષિત હો, લેકિન ઉનકા મતલબ જો પર્યાવરણ હૈ પર્યાવરણ કા હાનિ ના હો, ઓર જો ગાંવ મેં જે લોગ રહેતે હૈ ઉનકે સેહત કે લિયે જો હાનિકારક વસ્તુ કચરા હી હૈ. અગર પ્રશાસક યા કોઈ ભી હો જો યહાં સે અગર કચરા ઉઠા કે જો હૈ વહાં પે અગર ડાલ દેતા હૈ તો યે આજ કી બાત નહીં, 20 સાલ પહેલે કી બાત હૈ. ઓર વહાં સે ઉનકો આજ ભી લોગોને ફાઇટ કિયે કે નહીં કરના હૈ, ક્યોંકિ ઉનકો 6-4 મુદ્દો કે ઉન્હોંને દિયા કે ઠીક હૈ હમ બંધ કર દેંગે, લેકિન એસા હુઆ નહીં હૈ. ઓર યે હોને કે બાદ યે લોગ આજ ભી યહાં મેં આને કી જરૂરત ક્યા હૈ કે વો ઉનકો પરેશાની હો રહી હૈ. અભી ખેતી કા સમય આ ગયા, રેની સીઝન આ ગયા, વો પાણી વહાં પે જમા હો જાતા હૈ, વો ખેતી મેં ચલા જાતા હૈ. ઓર યે સબ અભી યે સબ ઉસકે ઉપર કોઈ ધ્યાન નહીં દે રહા હૈ, તો યે પૂરા અભી ધ્યાન નહીં દે રહે તો સબ લોગ સોચ રહે કે ચલો હમ આજ ભી જાકે પ્રશાસક સે બાત કરીએ, કલેક્ટર સાહેબ સે બાત કરે. જીસકી વજહ સે સબ યહાં પે જ્યાદાતર સંખ્યા મેં મહિલાએં આઈ હૈ, ક્યોંકિ ઉનકી ઘર કી પરેશાની હોતી હૈ કે યે સબ હમ જબ મહિલા આગે નિકલતી હૈ તો હી સમસ્યા સબકે સામને આ જાતી હૈ.
था, सबके सामने ये लोग आ गए। और हमारी दूसरी समस्या ये है कि जैसे हमने लास्ट टाइम मैंने लास्ट मंथ हमने 3 दिन के लिए भूख हड़ताल पर बैठे, तो जो हमारे जनजीवन का जो समस्या है वो भी समस्या हमने यहाँ पे रखी थी, और वो समस्या हम आज हमने कलेक्टर साहब के सामने रखने के बाद उन्होंने बहुत अच्छी तरह से कोऑपरेट किया, और उन्होंने कहा है कि अगले महीने यानी जुलाई में इसके ऊपर पूरी तरह से ये समस्या सॉल्व होने वाली है, और जो भी हमारे आदिवासी लोग हैं उनको उनका जो कटते हैं फ्लैट वो उनके नाम पे होने वाला है। तो ये हमारे लिए खुशी की बात है कि इतने साल के बाद जो वो खेती कर रहे हैं वो उनके हाथ में आने वाला है।